જેને ગુરૂનું બિરુદ અપાયું છે એ શિક્ષક, વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરનાર શિક્ષક. શિક્ષક માટે કવિઓએ પણ મન મૂકીને લખ્યું છે, ત્યારે આજે આપણે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના શિક્ષક રોહિતભાઈ પટેલની અને એવી શાળાની કે જે સાચા અર્થમાં વિદ્યાનું મંદિર બની છે. પ્રસ્તુત છે અનોખી પ્રતિભા ધરાવતા શિક્ષક અંગે એક ખાસ અહેવાલ. ચારે બાજુ ઘટાદાર વૃક્ષોની શીતળ છાયા વચ્ચે રમણીય શાળા, જેનું નામ છે અરણીવાડા પ્રાથમિક શાળા. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલી આ સરકારી શાળા છે અને તેમાં ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો નહીં પણ આનંદ આવે છે, જેનું કારણ છે આ શાળાના એક શિક્ષક. અને શિક્ષક પણ કેવા, નાના સાથે નાના અને બાળકો સાથે બાળક. આ શિક્ષકનું નામ છે રોહિતભાઈ પટેલ. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો ન આવે અને વિદ્યાર્થીઓ હોશે હોશે ભણે તેવું કંઈક કરવું છે. બસ આ વિચાર મનમાં આવ્યો અને તેનો અમલ પણ શરૂ કરી દીધો. હું જયારે આ શાળામાં દાખલ થયો, આવ્યો ત્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે આ શાળામાં પ્રાર્થના ગવાતી ત્યારે મને વિચાર અનુભવ્યો અને હું જયારે અભિનય ગીત કરવા લાગી એટલે બાળકો પણ ખુશમાં રહેવા લાગે. એટલે મને એવું લાગ્યું જો રોજે રોજ આ રીતે જો અભિનય અઠવાડિયામાં કે બે દિવસે કરવામાં આવે તો બાળકો ખુશ રહે અને બાળકો જે જયારે અભિનય કરે છે મારી સાથે ત્યારે બાળકોને પણ ખૂબ મજા આવે છે. એનાથી બાળકોનો સર્વાંગી વિકાસ એનો શારીરિક છે એ પણ થાય છે. રોહિતભાઈ પટેલના અનોખા પ્રયાસથી વિદ્યાર્થીઓમાં બળક ખુશી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે કે અમારા શિક્ષકના કારણે અમારી વકૃત્વ સ્કિલ ખીલી છે. જયારે રોહિતભાઈ સાહેબનો પીરિયડ આવે ત્યારે મને બહુ મજા આવી જાય છે. અમારી સાથે તે રમત ગમત કરે છે, બાળગીત કરાવે છે અને સાથે સાથે અમને પણ બાળગીત કરાવે છે એટલે અમને વધુ આનંદ આવે છે. પહેલા હું ધોરણ 3-4 માં ભણતી હતી ત્યારે મને ભણવા આવવાની મજા ન આવતી હતી. જ્યારથી રોહિતભાઈ સાહેબ આવ્યા છે ત્યારથી મને બહુ મજા આવે છે. કઈ શરમ સંકોચ ના હું સ્કૂલ આવી શકું છું. અમને સારા અભિનય કરાવે છે. પહેલા મને આવા અભિનય કરતા ખૂબ જ શરમ આવતી પણ જ્યારથી અમારા શિક્ષક રોહિતભાઈ સાહેબ અભિનય કરે છે ત્યારથી હું પણ તેમની સાથે સાથે અભિનય કરું છું. રોહિતભાઈ જે રીતે વિદ્યાર્થીઓને અભિનય ગીત થકી અભ્યાસ કરાવી રહ્યા છે તેને શાળાના અન્ય શિક્ષકો પણ વખાણી રહ્યા છે. બાળકોમાં જે ડર છે, જે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જે એમનામાં ડર સંકોચ હોય છે એ દૂર થયો છે. બાળકો હસી વચ્ચે વિવિધ કાર્યક્રમમાં ભાગ લે છે અને આના કારણે બાળક અને જે શિક્ષક વચ્ચેનો જે સંબંધ છે એ મજબૂત થાય છે. એ શિક્ષક દ્વારા અમને પણ પ્રેરણા મળી છે. ભારતના મહાન અર્થશાસ્ત્રી ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં જ તૈયાર થાય છે. રોહિતભાઈ પટેલ જેવા શિક્ષકો એક સાચા અર્થમાં વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરી રહ્યા છે. પાટણથી અમૃત ઠાકોરનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર.